બોમ્બે સુપરની વાત કરું તો 1983થી અમારી આ કંપની છે. જો આ કંપનીની વાત કરું તો આ સીડ કંપની છે. મગફળીમાંથી તેલ કાઢવું અને મગફળીને ગ્રેડિંગ કરવી, સફાઈ કરવી, સિંગદાણા બનાવવા, સિંગદાણાને સોલ્ટેક્સ કરવા અને પછી એમાંથી ઓઇલ બનાવવું, જેથી એક જે ઓઇલની ક્વોલિટી છે એ એકદમ 00 આવે. આ મશીનમાં ખાસિયત એ ટાઈપની છે કમલેશભાઈ, કે ગ્રાહકને પૂરેપૂરું સંતોષકારક અમે 15 કિલો તેલ આપી છીએ ને ડબ્બાઓ એક્સ્ટ્રા વજનમાં આપી. કિલો લીટર નહીં, આના કિલો 15 કિલો તેલ અને ડબ્બા સહિતનું વજન 16 કિલોની આસપાસ થાય છે. અને આજે બીજી સારી બાબત એ કે હું પોતે આ મારા ઘરે આ સિંગ તેલ લઈ જવાનો છું અને મારા ઘરે લઈ જઈશ અને મારા ઘરે જ વપરાશ ચાલુ કરીશ. કારણ કે મારા માટે બેસ્ટ એ છે કે અહીંયા શુદ્ધ સિંગ તેલ બનાવવામાં આવે છે, સારી મગફળી લઈને અને સારામાં સારી એમાં તેલ કાઢીને ચોખ્ખાઈથી આ એક તેલ આવું ગુજરાતમાં પહેલી વાર કદાચ હશે. અને આ ખાસ આ બ્રાન્ડનું સિંગ તેલ લેવાનું ભૂલતા નહીં કે જે અત્યારે હું તમને બતાવી રહ્યો છું. અને સિંગ તેલ ભાઈ સિંગ તેલ છે. ગુજરાતની અંદર દરેક જગ્યાએ તમે તેલ તો બધાય ખાતા હોવ છો, તમારા ઘરમાં તેલ આવે છે, મારા ઘરમાં તેલ આવે, તેલ વગર તો રસોઈ બનતી જ નથી. પણ આજે તમને જે મગફળીનું જે છે ને, આપણે તેલ તો ખાતા હોય છે પણ મગફળી તેલની એક જ વિશેષતા હોય છે, દરેક લોકો એક જ રીતે બનાવે કે મગફળી સીધી નાખો અને તેલ નીકળતું હોય. પણ આજે એક ફેક્ટરીની વિઝિટ માટે હું આવી ગયો છું અને ફેક્ટરીની વિઝિટમાં એ લોકોએ ઇતિહાસ કરી નાખ્યો છે કે અત્યાર સુધીમાં મગફળી તેલ જે બનતું હોય છે ને એની આખી વ્યાખ્યા ચેન્જ કરી નાખી છે. વ્યાખ્યા ચેન્જ કરવાનું રીઝન શું ખબર છે? મગફળીમાં શું હોય કે મગફળીના દાણા હોય સીધા ડાયરેક્ટ આખી આખી જે એના પોતરા સાથે એને તેલ કાઢવામાં આવતું હોય છે. પણ આજે એક એવી રીતના છે કે મગફળી જે છે ને એને જે પોતરા હોય ને એ પોતરાને કાઢી નાખવામાં આવે અને એના દાણા એને સોર્ટિંગ કરવામાં આવે અને સોર્ટિંગ કરીને પછી એને તેલ કાઢવામાં આવતું હોય છે. તો હવે આપણી સાથે જોડાઈ ગયા છે, તમારું નામ અને થોડોક પરિચય આપી દેજો. મારું નામ છે કાકડિયા રજની, મારે પેઢી છે સીકે ઇન્ડસ્ટ્રીઝ કુવાડવા, જીનિંગ ઓઇલ મિલ છે મારે આમાં સાથે. બરાબર. તો મગફળી તો બધી જગ્યાએ, જે તેલ તો બધી જગ્યાએ નીકળે છે, તો તમારે આવું કરવાનું કારણ શું કે આવું કેમ કર્યું? એમાં શું છે કમલેશભાઈ, કે મગફળી જે G20 જાત આવે છે, મગફળીની દુનિયામાં સારામાં સારી જાત G20ની છે. બરાબર. G20 G20 હા. ઓકે. એના તેલનો ટેસ્ટ બહુ સારો આવે. પછી આપણે મગફળીને લઈને ડાયરેક્ટ પીલી નાખવું એવો ઉદ્ધ્યેય નથી આપણો. મગફળી આપણે ખેડૂત પાસેથી લઈ પછી એ સિંગદાણામાં શું થાય છે, ઘણી વખત મગફળી બગડી જાય. આપણે જોયું હોય ઘણી વખત પૈડી પૈડી કદાચ ખેડૂત પાસે ન બગડ્યું પણ તમારી પાસે આપણી પાસે આવે અથવા બગડી જાય, કોઈ પાસેથી આપણે લઈને આવ્યો હોય ત્યારે બગડી જાય, એટલે આપણે સોર્ટેક્સ કરી છે. બરાબર. એટલે જીએમાં ખરાબ દાણો હોય છે ને એ બધું નીકળી જાય. સોર્ટેક્સ એટલે સોર્ટિંગ જે આપણે કહેતા, સોર્ટિંગ છે. એમાં દાખલા તરીકે ખેડૂત પાસેથી આપણે લઈ આવ્યા વાડીમાંથી, એટલે એમાં કાકરા હોય, ડાખરા હોય કે કોઈ ખરાબ દાણો છે, પછી ફૂલા પછી ને અંદર ખરાબ દાણો આવે, તો એ બધું ચોખ્ખું એક સોર્ટેક્સ કરી શકે મશીન. બરાબર. એટલે એ એમાં જે એટલા સારા સારા દાણા હોય ને એનું આપણે પિલાણ કરીએ છીએ. બરાબર. તો હવે તમે મને ફેક્ટરી વિઝિટ કરાવો છો કે કેવી રીતના તમે આ, કારણ કે કીધું છે તો હવે મારે જોવું છે કે ભાઈ તમે આ મગફળી કેવી રીતના કઈ લઈ આવો છો એ બતાવશો અને કેવી રીતના તેલ નીકળે છે એ લોકોને જોવું છે, તો આપણે બતાવશો પહેલા? હા, ઓકે ઓકે, ચાલો ચાલો. તો હવે આપણે ફેક્ટરી યુનિટમાં આવી ગયા છે, તો ફેક્ટરી યુનિટની અંદર કેવી રીતના મગફળીનું તેલ નીકળે છે એ આપણે બતાવશું મને? ઓકે. આમાં જો તમે અત્યારે અમે શું કરીએ છીએ, આ બધા G20ની જ મગફળી અમે લઈએ છીએ, બીજો કંઈ વોકલ નથી લેતા. આ બધો સ્ટોક જે ડિસ્ટ્રિક્ટમાં જેવી સારામાં સારી જાતું થતી હોય, G20માં કે આ જૂનાગઢમાં સારી જાત થાય, G20 સારી મગફળી થાય, આ જગ્યાએ સારી થાય, એમાં તેલની ટકાવારી કેટલી છે એ જગ્યા ઉપરથી ડિસ્ટ્રિક્ટ વાઇઝ અમે મગફળીની પરચેસ કરી લઈએ છીએ. બરાબર. એક સાથે લોંગ ટાઈમ ચાલે ને એ માટે, એટલે તેલના વેરિએશન ન આવે. પછી અમે જોઈ લઈએ કે આ જે થપ્પામાં હોય ને એને વકલ વાઇઝ અમે સારી સારી ક્વોલિટીના થપ્પા રાખી દીધા. બરાબર. હવે એ મગફળીના માટે ફોલ લઈને પેલા ફોલની અંદર જશે, પહેલા એને ફોલવામાં આવે. હા, પહેલા ફોલવામાં આવશે. બરાબર. અને ફોલની આગળ એક એ ટાઈપનો બ્લોઅર મૂકેલો હોય છે કે જે એની અંદર ડસ્ટ કે કચરો કે દાણા ફૂલાતા હોય ત્યારે ડસ્ટ દાણા સાથે જાય નહીં. બરાબર. એટલે ઉડી જાય. એટલે ઉડી જાય, એના માટે એક મેં બ્લોઅર રાખ્યો છે. ઓકે. પછી પછી નીચે ચાયણામાં એનો જે ચાયણો છે એની અંદર દાણા જશે. બરાબર. ત્યાં એમાં કચરો નીકળી જશે. પછી આ જગ્યાએ મેં સોર્ટેક્સ રાખ્યું છે અહીંયા. બરાબર. હવે સોર્ટેક્સમાં દાણા જશે ને એટલે કોઈ માથાનો વાળ છે, કોઈ સોતરી છે, કોઈ વાળ છે, પછી ઝીણી કાકરિયું છે, એ બધું અમે એમાં એના કોમ્પ્યુટરાઇઝમાં અમે એવું સેટિંગ કરેલું છે.
તે એમાં બધો કચરો નીકળી જશે, ઓટોમેટિક જ, ઓટોમેટિક જ બધો કચરો નીકળી જશે. એ નીચે તમે જો આ જે કોથરો રાખ્યો છે ને મેં, એ બધો કચરો એમાં તમને જોવા મળી જશે. બરાબર, એમાં જ કચરો બધો એકઠો થઈ જાય. આ બધી પ્રોસેસ કર્યા પછી પિલાણ વિભાગમાં જાય છે. પછી આમાંથી આ ઘણા અત્યારે ચાલુ છે, આમાંથી આ નીકળે છે, એ ખોડ છે, એને જીએનકે કહેવાય, સિંક તેલનું આ પ્રોસેસ હાલે છે. એ પછી પહેલા ટાંકામાં જશે, એમાંથી પછી બીજા ટાંકામાં જશે, પછી ફિલ્ટર થશે, પછી ફિલ્ટર પછી બીજો એક ટાંકો છે એમાં જશે, પછી પાછું ફિલ્ટર જશે, પછી અમારા સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં જશે એ તેલ. તો એ કેવી રીતના ભરાય છે એ પણ આપણે પ્રોડક્શન આખું, એ પણ આખું અલગ છે, તો એ પણ આપણે ત્યાં જઈએ. ઓકે, ચાલો જાય. એટલે સ્ટોરેજ બધું તેલનું અહીંયા આગળ થાય છે. અહીંયા 7 ટેન્કર જે આપણા ટાંકા છે એની અંદર સ્ટોરેજ થાય, 20-20 ટનનો એક ટાંકો છે. બરાબર, એમાં 7 ટાંકા છે આપણી. આમાં મિક્સ કાંઈ કરવાનું નહીં, મિક્સ કાંઈ કોઈ વસ્તુ, પ્યોર જ સિંક તેલ, પ્યોર જ G20. બરાબર, તો એ આ ટાંકામાં મિક્સ થાય, મિક્સ થઈને પછી ટાંકામાં અહીંયા બધા ટાંકામાં તેલ અહીંયા આવતું રહ્યું. બરાબર, પછી આ પેકિંગ ડિપાર્ટમેન્ટમાં આવતું રહ્યું. આ એક માઇક્રો શોપનર છે આવડું. આ જે રીતે આપણે ક્યાંક બહારથી ઘરે આવીને આપણે મોઢું રૂમાલ ઉપરથી આમ મોઢું સાફ કરીએ એટલે જેમ કાળી મેસ આપણા મોઢા ઉપરથી નીકળે ને, બરાબર, એમ આ એનું માઇક્રો ફિલ્ટર. બરાબર, કે કોઈ ડસ્ટ એવી જે આપણી ધ્યાન બારે તેલની અંદર ચોંટી ગઈ હોય, બરાબર, તો ડસ્ટ તેલ ઉપર ચોંટી ગઈ હોય તેને સાફ કેવી રીતે કરવી, તો એના માટેનું આ કોટનના કપડાવાળું માઇક્રો ફિલ્ટર છે. એટલે અહીંથી ત્યાંથી તો ફિલ્ટર થતું જ, ત્યાં આગળ તો બે આપણે મોટા ફિલ્ટર જોયા જ. એ ઉપરાંત મેં આ ત્રીજું ફિલ્ટર રાખ્યું છે. બરાબર, આમાં કઈ હોય તો એ જે આપણને દેખાતું ડસ્ટ એ પણ આમાંથી ચોખ્ખું થઈને, ક્યારેક આપણે હેલા જતો હોય તો આપણા હાથ ઉપર ડસ્ટ ઉઠતી હોય, આપણે સાફ કરીએ એટલે રૂમાલમાં આવી જાય, એ ટાઈપની આમાં ડસ્ટ સાફ થઈ જાય તેલ ઉપર. બરાબર, પછી આમાંથી જઈને આમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં જાય છે. પેકિંગ ડિપાર્ટમેન્ટમાં આ મશીનમાં ખાસિયત એ ટાઈપની છે કમલેશભાઈ, કે ગ્રાહકને પૂરેપૂરું સંતોષકારક અમે 15 કિલો તેલ આપી છીએ ને, ડબ્બાઓ એક્સ્ટ્રા વજનમાં આપી, કિલો લીટર નહીં, ના કિલો, 15 કિલો તેલ અને ડબ્બા સહિતનું વજન 16 કિલોની આસપાસ થાય છે. બરાબર, એટલે આના હિસાબે ઓટોમેટિકમાં શું થાય તમને ખ્યાલ છે, કારણ કે આમાં વજન ઓછો ન આવે. બરાબર, લેનાર વ્યક્તિને કમ્પ્લેટ આવે, કમ્પ્લેટ પૂરેપૂરું વજન આવે, અને આ બધું ઓટોમેટિક એટલે હાઇજેનિક. હા, હાઇજેનિક, કોઈ જાતનું કોઈ માણસ ના મળવાનું, ઓટોમેટિક 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 અહીંયા ભરાઈ ગયું. પછી હવે ભરાઈને અહીંયા આગળ એનું પેકિંગ થઈ જાય. બરાબર, સીલ પેક થઈ જાય આખું. હા, ટીન પેક થઈ જાય. ચેક કરી લઈએ ને કે આમાં કઈ, હા હા, ચેક કરી લેવાનું, એટલે લીક છે કે નહીં એમ બધી ખ્યાલ આવી જાય આપણને. આ રીતે ચેક થાય બધું, 1x1 ડબ્બો. બરાબર, પછી આ રીતના પેક થાય. હા, અને હું તો જાહેરમાં કહું છું, દર વખતે કહું છું કે ભાઈ સિંક તેલની જે રસોઈ બને ને એવી એકે તેલમાં રસોઈ ના બને, ના ભૂતો ના ભવિષ્ય. ઢોકળા ખાવ ને સાહેબ, ઢોકળાની અંદર પણ છે ને ઉપર જ્યાં સુધી સિંક તેલ ના પડે ત્યાં સુધી ઢોકળાની પણ સુગંધ ના આવે અને ખાવાની મજા પણ ના આવે. એમાં સિંક તેલ જ જોઈએ તો જ તમને એનો સ્વાદ આવે. અને સ્વાદની વાત કરું તો ભાઈ સિંક તેલ જેવું ખાવાનું તો સંજયભાઈ ઘણી વખત કહે છે કે સિંક તેલ જેવી રસોઈ તો ખરેખર ખવાય જ નહીં. અને તમે પ્રૂફ કરી દીધું કે ભાઈ સિંક તેલ ખાવાથી કોઈ હાર્ટની પ્રોબ્લેમ નથી થતી, ઉપરથી હાર્ટને સુધારે છે. હાર્ટને એ રીતે સુધારે, તમને ખ્યાલ હશે કે કોઈ આપણા પરિવારમાં કે કોઈ ફેમિલીમાં બાયપાસ સર્જરી કરાવી હોય અથવા તો હાર્ટ એટેક કોઈને આવ્યો હોય, તેમાં જે લોકો ડૉક્ટરની જે મેડિસન આપે છે ને જે હાર્ટની, એમાં ઓમેગા નામનું તત્વ આવે. બરાબર, આ ખાસો તો એની જરૂર નહીં પડે. હા, તો આ કુદરતે આપણને ઓટોમેટિક આપ્યું છે, એટલે જ આપણે વડવાઓ ખાતા હતા ને ભાઈ સિંક તેલ. અને હવે તો તમે જોઈ શકો છો ને કે હાર્ટ એટેકના પ્રશ્ન કેટલા આવે. અને આજે બીજી સારી બાબત એ કે હું પોતે આ મારા ઘરે આ સિંક તેલ લઈ જવાનો છું અને મારા ઘરે લઈ જઈશ અને મારા ઘરે જ આનું વપરાશ ચાલુ કરીશ. કારણ કે મારા માટે બેસ્ટ એ છે કે અહીંયા શુદ્ધ સિંક તેલ બનાવવામાં આવે છે, સારી મગફળી લઈને અને સારામાં સારી એમાં તેલ કાઢીને ચોખ્ખાઈથી આ એક તેલ આવું ગુજરાતમાં પહેલી વાર કદાચ હશે કે આવું શોટિંગ કરીને મગફળી. સિંક તેલ તો બહુ સારા લોકો બનાવે છે અને બધાએ બનાવે છે, આપણે કોઈનું ખરાબે નથી કહેતા, પણ શોટિંગવાળું તો કદાચ મેં નથી જોયું, કદાચ કોઈ હોય તો મને કોમેન્ટ કરીને કરજો. પણ બાકી આજનો વિડીયો ખરેખર મને બહુ મજા આવી ગઈ અને તમને કેવો લાગ્યો વિડીયો, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેવી રીતના મળશે મને એ જણાવો. ગુજરાતમાં તમારે રાજકોટ સિટીમાં મળી જશે, રાજકોટ આપણા 6 કે 7 એજન્ટ ત્યાં જાય છે, વાંકાનેરમાં ભાઈ મળી જશે,
મોરબીમાં અમુક જગ્યાએ ચાલુ છે, બરાબર. બીજું અમારે અમદાવાદ અને સુરત ટૂંક સમયમાં ચાલુ કરવું, ત્યાં પણ મળી જશે. અથવા કોઈને ઇન્કવાયરી કરવી હોય તો ઉપર સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ઇન્કવાયરી કરી શકે છે. અને આ ખાસ આ બ્રાન્ડનું સિંગ તેલ લેવાનું ભૂલતા નહીં કે જે અત્યારે હું તમને બતાવી રહ્યો છું. અને સિંગ તેલ ભાઈ, સિંગ તેલ છે. વિડીયો પૂરો કરીએ આપણે, કારણ કે હજુ બીજી પણ ઘણી બધી માહિતી મારે લેવી છે, પણ વિડીયો લાંબો થઈ જશે. તો આજનો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ ને મળીએ. આ મેકરણ તે દી આ ધરતી દક્ષી હરિઓમ તસ્ય જય માતાજી જય બુધી મૂલ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા, તો જોવાનું ભૂલતા નહીં. અને ઘરની અંદર જો કદાચ ખાવામાં તમારે સારામાં સારું જો તેલ હોય તો એ સિંગ તેલ જ ખાવું જોઈએ. કારણ કે હું પોતે સિંગ તેલ ખાવું છું, એટલે હું પણ તમને એમ જ કહીશ કે ભાઈ સિંગ તેલ જ ખાવું જોઈએ.